બાળમિત્રો, આપણે આજે ધોરણ એક ગણિત ગમતની સ્વાધ્યાય પોથીમાં નવું ચેપ્ટર છે બાદબાકી, જે આપણે પાઠ્યપુસ્તકમાં કરી ગયા બાદબાકી સમજો એમ. અહીંયા ત્રણ ચકલી હતી, જુઓ એક બે ત્રણ છે, બે ચકલી ઉડી ગઈ તો આ ડાળ ઉપરથી બે ચકલી ઉડી ગઈ, એક ચકલી બાકી રહી. ડાળ ઉપર કેટલી ચકલી છે? તો એક જ છે, એટલે ત્રણ હતી એમાંથી બે ઉડી ગઈ અને એક બાકી રહી. એના પછી ત્રણ ડેટકા હતા, જો અહીંયા એક બે ત્રણ છે, એક ડેટકો પાણીમાં ગયો, એક ડેટકો પાણીમાં કૂદી ગયો, હવે કેટલા બાકી રહ્યા? તો એક અને બે. તો આ ત્રણ ડેટકા હતા એમાંથી એક કૂદી ગયો, હવે બાકી કેટલા રહ્યા? તો બે. એના પછી છે છ જગ હતા, એક બે ત્રણ ચાર પાંચ છ છે, એમાંથી ચાર જગ તૂટી ગયા, તો એક બે ત્રણ ચાર તૂટી ગયા, હવે બાકી કેટલા રહ્યા? તો એક અને બે. તો અહીંયા છ છે એમાંથી ચાર તૂટી ગયા, હવે બાકી કેટલા રહ્યા? તો એક અને બે, એટલે અહીંયા આવશે બે. એવી જ રીતે અહીંયા પાંચ ફૂલ હતા, પાંચ ફૂલમાંથી બે ફૂલ આપ્યા. જો આની પાસે એક બે ત્રણ ચાર પાંચ ફૂલ છે, એની ફ્રેન્ડને બે ફૂલ આપે છે, હવે એની પાસે કેટલા ફૂલ બાકી રહ્યા? તો એક બે અને ત્રણ. તો પાંચમાંથી બે ફૂલ આપી દીધા એટલે ત્રણ બાકી રહ્યા. એના પછી આ ડાળીમાં પાંદડા કેટલા છે? તો નવ પાંદડા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, ચાર પાંદડા પડી ગયા. અહીંયા જુઓ આ ડાળીમાંથી ચાર પાંદડા છૂટા થઈ ગયા, એટલે કે પડી ગયા નીચે. હવે બાકી કેટલા રહ્યા? તો એક બે ત્રણ ચાર અને પાંચ, અહીંયા બતાવે છે તમને પાંચ પાંદડા બાકી રહ્યા, એટલે એક બે ત્રણ ચાર અને પાંચ. તો નવ પાંદડા હતા એમાંથી ચાર ખરી ગયા, હવે બાકી કેટલા રહ્યા? તો પાંચ. એવી જ રીતે અહીંયા જુઓ બે બોલ આપેલા છે, તો અહીંયા બે લખેલા છે, એમાંથી એક બોલ કાઢી નાખવાનો, એટલે કેટલા રહ્યા? એક, એટલે અહીંયા પણ બેમાંથી એક જાય તો એક. પછી બાજુમાં કેરી છે, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ છે એમાંથી એક કાઢી નાખી છે, જુઓ એ નિશાન કરેલું છે. હવે બાકી કેટલી રહી? તો એક બે ત્રણ અને ચાર, તો અહીંયા આપણે લખવાના ચાર. આ બાજુ પણ પાંચમાંથી એક કેરી જાય એટલે ચાર. એના પછી એક બે ત્રણ કુલ્ફી છે, એમાંથી કેટલી કાઢી નાખી? તો બે કાઢી નાખી છે, તો બાકી કેટલી રહી? એક, એટલે અહીંયા બોક્સમાં એક લખવાનું અને અહીંયા પણ ત્રણમાંથી બે કુલ્ફી જાય તો એક. એના પછી એક બે ત્રણ ચાર પાંચ છે, એમાંથી ત્રણ કાઢી નાખ્યા છે, જુઓ નિશાન કરેલા છે. પછી બાકી કેટલા છે? તો એક અને બે, અહીંયા બે લખવાનું અને અહીંયા પણ બે. એવી જ રીતે અહીંયા પાંચ દીવા છે, જુઓ એક બે ત્રણ ચાર પાંચ છે, એમાંથી બે કાઢી નાખવાના, બાકી કેટલા રહ્યા? એક બે અને ત્રણ, તો અહીંયા લખવાના ત્રણ અને અહીંયા પણ ત્રણ. એવી રીતે કપ છે, એક બે ત્રણ ચાર, ચારમાંથી બે કાઢી નાખવાના, એટલે કેટલા વધશે? બે, અહીંયા પણ બે. પછી જુઓ અહીંયા છત્રી છે, એક બે ત્રણ ચાર, તો ચાર છે એમાંથી ત્રણ કાઢી નાખવાની, એટલે બાકી કેટલી રહેશે? તો એક જ રહેશે. એવી જ રીતે ડુંગળી છે, ત્રણમાંથી એક કાઢી નાખી, બાકી કેટલી રહી? એક અને બે, અહીંયા લખવાના બે અને ત્રણમાંથી એક જાય તો બે. પછી બાજુમાં પણ એવું જ છે, બાદ બાકી કરો, એક બે ત્રણ ચાર પાંચ છ છે, છ માંથી એક કાઢી નાખવાનું, એટલે કેટલા વધશે? એક કાઢી નાખવાનું, બરાબર આવી રીતે. પછી કેટલા વધ્યા? તો એક બે ત્રણ ચાર અને પાંચ, અહીંયા બોક્સમાં આવશે પાંચ. એના પછી કુકર છે આઠ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છે, એમાંથી ચાર કાઢી નાખવાના, એટલે એક બે ત્રણ અને ચાર કાઢી નાખ્યા, હવે બાકી કેટલા રહ્યા? તો એક બે ત્રણ અને ચાર, તો અહીંયા બોક્સમાં આવશે ચાર. એના પછી ડેટકા છે, એક બે ત્રણ ચાર, ચારમાંથી કેટલા કાઢવાના છે? ત્રણ, તો આપણે ત્રણ કાઢી નાખવાના, એક બે અને ત્રણ કાઢી નાખ્યા, હવે બાકી કેટલા રહ્યા? તો એક. એના પછી સાતની સંખ્યા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાતમાંથી ત્રણ કાઢી નાખવાના છે, તો એક બે અને ત્રણ કાઢી નાખ્યા, હવે બાકી કેટલા રહ્યા? એક બે ત્રણ અને ચાર, તો અહીંયા બોક્સમાં લખવાનું ચાર. એવી જ રીતે કાતર છે, નવ છે ટોટલ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છે, એમાંથી કેટલી કાઢવાની છે? પાંચ, તો એક બે ત્રણ ચાર અને પાંચ કાઢી નાખી, હવે બાકી કેટલી રહી? તો એક બે ત્રણ અને ચાર, અહીંયા લખવાનું ચાર.
એવી જ રીતે બાજુમાં બોલ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે, એમાંથી કેટલા કાઢવાના છે? બે. તો આ બે કાઢી નાખ્યા. હવે વધ્યા કેટલા? તો એક બે ત્રણ ચાર અને પાંચ. તો એ બોક્સમાં લખવાનું પાંચ. પછી પક્ષી છે પાંચ, પાંચમાંથી ત્રણ કાઢી નાખવાના, એટલે એક બે અને ત્રણ કાઢી નાખ્યા. હવે બાકી કેટલા રહ્યા? એક અને બે. અહીંયા લખવાનું બે. એના પછી આ નવ કપ છે, નવમાંથી આપણે સાત કાઢી નાખવાના છે, એટલે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કાઢી નાખ્યા. હવે બાકી કેટલા રહ્યા એ ગણીને લખવાનું, એક અને બે. અહીંયા આવશે બે. એના પછી છ એપલ છે, એમાંથી બે કાઢી નાખવાના, અને બાકી કેટલા વધશે એ આ બે તમને જાતે કરવાના છે. એના પછી બાદ બાકી કરો અને શૂન્ય સમજો. જુઓ કેટલી ચકલી છે, તો અહીંયા પહેલે તમને દેખાય છે પહેલાં જ બોક્સમાં કેટલી છે ડાળ ઉપર બેઠેલી ચકલી, તો એક બે અને ત્રણ છે. ત્રણમાંથી એક ચકલી ઉડી ગઈ. જુઓ અહીંયા ત્રણમાંથી એક ઉડી ગઈ. હવે બાકી કેટલી છે ઝાડ ઉપર ડાળી ઉપર? તો એક અને બે. તો અહીંયા શું છે? બે. એવી જ રીતે કેટલી ચકલી છે બીજા બોક્સમાં જોવાનું, તો બે છે. બેમાંથી એક ઉડી ગઈ એટલે બાકી કેટલી રહી? તો એક. એટલે બેમાંથી એક ચકલી ઉડી ગઈ અને બાકી રહી એક. અહીંયા હવે ત્રીજા બોક્સમાં જોવાનું કેટલી ચકલી છે, તો ડાળ ઉપર એક જ છે. એક ચકલી ઉડી ગઈ, એક હતી એ પણ ઉડી ગઈ. હવે ડાળ ઉપર શું છે? તો ઝીરો, કાંઈ નથી. એટલે શું આવશે? શૂન્ય આવશે. બરાબર. હવે યાદ રાખવાનું છે, જ્યારે કાંઈ બાકી ન રહે ત્યારે શૂન્ય કહેવાય. બરાબર. એટલે ઝીરો. એના પછી ઝાડ પર કેટલા કબૂતર છે, તો ગણવાના, એક બે ત્રણ ચાર પાંચ છે, પાંચ. હવે કેટલા કબૂતર ઉડી ગયા? તો પાંચે પાંચ ઉડી ગયા. જુઓ ઝાડ ઉપરથી પાંચે પાંચ ઉડી ગયા. હવે કેટલા કબૂતર બાકી રહ્યા ઝાડ ઉપર? કાંઈ જ નથી. તો શું આવશે? શૂન્ય. ટ્રેમાં કેટલા કપ છે, તો એક બે ત્રણ છે. હવે કેટલા કપ ફૂટી ગયા? તો જુઓ ટ્રેમાં કાંઈ જ નથી, બધા કપ ફૂટી ગયા. હવે બાકી કેટલા રહ્યા? તો ઝીરો. હવે અહીંયા જોવાનું છે બિલાડી ગણો અને ચોરસમાં લખો. તો એક બે ત્રણ છે, અહીંયા ત્રણ લખવાના. એના પછી આ બે છે, તો બે લખવાના. એના પછી આમાં એક બિલાડી છે, તો અહીંયા એક લખવાનો. અને અહીંયા એકે બિલાડી નથી, તો શું આવશે? શૂન્ય આવશે. એવી જ રીતે ફુગા ગણો અને ચોરસમાં લખો. તો એક બે ત્રણ ચાર છે, તો બોક્સમાં લખવાનું ચાર. એના પછી એક બે ત્રણ છે, તો ત્રણ. એક બે, અહીંયા લખવાનું બે. અહીંયા એક છે, તો એક. ને અહીંયા કાંઈ જ નથી, તો શું આવશે? ઝીરો. પછી ઉદાહરણ મુજબ બાદબાકી કરો. ચાર છે, એમાંથી ચાર કાઢવાના, તો ચાર છે, એમાંથી ચારે ચાર કાઢી નાખ્યા. હવે શું વધ્યું? ઝીરો. હવે અહીંયા જુઓ એક બે ત્રણ છે, એમાંથી કેટલા કાઢવાના છે? નીચેની સંખ્યા હોય એટલા કાઢી નાખવાના, એટલે કેટલા કાઢવાના? ત્રણ. એક બે અને ત્રણ, ત્રણે ત્રણ કાઢી નાખ્યા, બાકી કાંઈ ન વધ્યું, એટલે શું આવશે? ઝીરો. એવી જ રીતે પાંચ બલૂન છે, પાંચમાંથી પાંચ કાઢી નાખવાના, એટલે બધા જ નીકળી જશે, એટલે શું વધશે? કાંઈ નહીં વધે, એટલે આવશે ઝીરો. અહીંયા એક જ છે, તો એકમાંથી એક કાઢી નાખવાનો છે, એટલે ઝીરો. અહીંયા પણ ત્રણ છે, ત્રણમાંથી ત્રણે ત્રણ કાઢી નાખવાના, એટલે કાંઈ જ નહીં વધે, એટલે શું આવશે? ઝીરો. અહીંયા પાંચ છે, તો એક બે ત્રણ ચાર પાંચ છે, પાંચમાંથી કેટલા કાઢવાના છે? પાંચ. એટલે બધા જ કાઢી નાખવાના છે, આપણા પાસે કાંઈ બાકી નહીં રહે, એટલે શું આવશે? ઝીરો. તો આટલું તમને સાથે પોથીમાં પૂર્ણ કરવાનું છે.